સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ને રાંધલી વાંજિયા મીણા છે માડી ધોઈ રાંધો માં વાંજિયા મીણા રે મારે ધોઈલા પોતાની જગદંબાને પ્રાર્થના કરીને સદબુદ્ધિ આવી કે જ્યારે તમારા પ્રશ્નો મૂંઝાય ને ત્યારે સદગુરુ પાસે જવાય અને આજ પોતાનો રથ લઈને દશરથજી પોતાના સદગુરુ વશિષ્ઠ પાસે જાય છે. ગુરુ ગૃહ ગયે વો તુરત મહી પાલ ગુરુ ગૃહ ગયે વો તુરત મહી પાલ અન ચરણ લાગી કરી વિનય બિસલ ચરણ લાગી કરી વિનય બિસલ વશિષ્ઠ પાસે પગે લાગે કહે ગુરુદેવ મારે સંતાનોની ખામી છે એટલે મારે પુત્ર નહીં પણ મારે ભવિષ્યનો રાજા જોઈએ છે જે અયોધ્યાને સારી રીતે સાચવી શકે એટલે મને કોઈનો ઉપાય બતાવો. કહ્યું કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડે. તો કે ગુરુદેવ આવીને તમે જ કરી જાઓ પુત્ર કામેષ્ટિ, મુહૂર્ત કરી મને કાઢી બતાવો. કહ્યું કે આ યજ્ઞ હું નહીં કરી શકું. જે બહુલીકરણ નામની વિદ્યા જાણતો હોય અને બહુલીકરણ નામની વિદ્યાને આ જીવન જેણે બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય ને એવો કોઈ બ્રહ્મચારી આવીને કરે તારો યજ્ઞ સફળ થાય. તો કે એવું છે કોઈ? હા, શ્રીંગી ઋષિ છે. શ્રીંગી ઋષિ વશિષ્ઠ કુલારા, શ્રીંગી ઋષિ વશિષ્ઠ કુલારા, પુત્ર કામ શુભ યજ્ઞ પુત્ર કામ શુભ યજ્ઞ કરાવ. એ સમયે વશિષ્ઠજીએ કહ્યું એટલે શ્રીંગી ઋષિને બોલાવ્યા છે. આમાં કથા નથી પણ ભક્ત માળમાં કથા છે. શ્રીંગી ઋષિ સતત એના પિતાજીની સેવામાં હોય છે, કોઈ સ્ત્રીનું મુખ પણ ન જોયું હોય અને આને લઈ આવવાનું કામ એક વેશ્યાએ સંભાળ્યું કે હું એને લઈ આવીશ. અને કથા એવી છે કે મધુર મધુર ભોજન કરાવે અને કહ્યું કે અમારા રાજાને કે તમે યજ્ઞ કરવાઓ. સુંદર કથા છે, ભક્તમાળની કથા છે પણ બહુ લાંબી છે. પણ કનૈયો હવે આ બધા ફૂટે ત્યાં સુધી રાહ જોઈ શકે એમ નથી. ફરી ક્યારેક શ્રીંગીનું ચરિત્ર ગાશું પણ શ્રીંગીને બોલાવવામાં આવ્યા. ભક્તિ સહિતિ મુનિ આહુતિ દિનહિ, ભક્તિ સહિતિ મુનિ આહુતિ દિનહિ, પ્રગટ યજ્ઞ ચરૂ કર લિન પ્રગટ યજ્ઞ ચરો કર. અને ભક્તિ સહિત આહુતિ આપવામાં આવી છે અને પુત્ર કામેષ્ટિ યજ્ઞમાં સાક્ષાત અગ્નિદેવે આહુતિ ગ્રહણ કરીને અંદરથી અગ્નિદેવ પ્રસન્ન થયા છે. હાથમાં ચરુ લઈને ઉત્પન્ન થયા. શ્રીંગીને ચરુ આપ્યો, એ ચરુ વશિષ્ઠને આપ્યો અને વશિષ્ઠે ત્રણ ભાગ કરી ત્રણેય ભાગ વેચી આપ્યા છે સુમિત્રાને, કૈકેયીને, કૌશલ્યાને. અર્ધહિ ભાગ કૌશલ્યહિ દિન, અર્ધ ભાગ કૌશલ્યહિ દિન, ઉભય ભાગ આધે કર લિન્હા, ઉભય ભાગ આધે કર લિન્હા. સંતોનું કહેવું એવું છે કે ત્રણ ભાગ કર્યા ને એમાં એક ભાગ ચમડી ઉપાડી ગઈ. બ્રિજ કે લીલા મેં કહેતે હૈ સંત કે વો ચમડી ઉઠા કે લે ગઈ, લેકિન જો સુમિત્રા કા ભાગ થા વો કૌશલ્યા ઓર કૈકેયી ને આધા આધા દિયા ઓર કહા કે યદિ મુજે દો પુત્ર ઉત્પન્ન હુએ તો આપ દોનો કે બેટે કી સેવા મેં મેં લગા દુંગી. ઓર વો ચમડી વહાં સે જૈસે હી નિકલી. અવધ કે સંત તો કહેતે હૈ કે કેસરી જી કી આજ્ઞા સે
भगवान शंकर की उपासना कर रही वो एक बेटी जिसे कहते हैं अंजनी, गौतम की बेटी थी वो, अंजनी तपस्या कर रही थी। पवन देव ने ऐसा जोर लगाया कि वो चमड़ी के मुख से वो पूरा पत्ता गिर गया और वो चरु, वो खीर, वो अंजनी जी ने ग्रहण कर ली और उससे जो उत्पन्न हुए वो हमारे वीर हनुमान जी हुए। इसीलिए तो पूरी जिंदगी राम जी की सेवा में लगी रही। बाल समेर विभक्ष लियो तब ती नहीं लोक भयो अंधियारो, अनताई काश भयो जग को यह संकट का हुन जातन तारो। मैं हिंदी इसलिए बोल रहा हूँ कि साधु वहाँ बाबा हिंदी बोलना ही पड़ता है। बाल समय रवि बख्श लियो तब ती नहीं लोक भयो अंधियारो, ताइस ताज भयो जग को यह संकट का हुन जातन तारन। देवरियान करी विनती तब चांद दियो रब कष्ट, अन को नहीं जानत है जग में कब संकट मोचन नामक, को नहीं जानता है जग में कभी संकट मोचन। ये कथा शिव पुराण में है कि कान से प्रविष्ट हुआ, इसीलिए हनुमान जी की उत्पत्ति वो शिव अवतार है। हनुमान जी साक्षात शिव नो अवतार था। कोई हनुमान जी को बंदर बोलता है तब मुझे लगता है वो बंदर नहीं, वो सुंदर है, इसीलिए तो पूरा सुंदर कांड हुआ है। शंकर स्वयं केसरी नंदन तेज प्रताप महाजगवंदन, शंकर स्वयं के श्री नंदन तेज प्रताप महाजगवंदन, विद्यावान पुनीत चातुर राम काज करि बैं कोन्या तुन प्रभु चरित सुन बैं कौन सियान राम लखन सीता मन बसिया। हनुमान जी सुंदर एटला छे आज सुधी ने एनी सुंदरता सामे कोई टकी न सके, पर हनुमान जी आ वांदर जेवु रूप लीधु एनु कारण કે મારા કરતા મારો સ્વામી મારો બાપ સુંદર દેખાવો જોઈએ ને, આ ભક્તની પહેલી નિશાની છે। આ અવધૂત કઈ કપડાં પહેરતો નથી, પણ ગામના લોકોને હોય કે અમે આવા સારા કપડાં પહેરીએ, અમારો બાપ પણ સારા પહેરવો જોઈએ, એટલે બધાનો પ્રયત્ન છે। આ ભક્તની નિશાની છે, મારા કરતા મારો સ્વામી સારો દેખાવો જોઈએ, એટલે હનુમાનજી બંદર માં આવ્યા। લાલ દેહ લાલી લસે અને હરિધરુ લાલ લંગુ, પછી વજ્ર દે દાનવ દલ, જય જય કપી। આવી રીતે હનુમાનજી ને આ તરફ બરાબર આપણે જે માસમાં કથા કરીએ છીએ ચૈત્ર માસ આવી ગયો છે, સારા સમાચારો એટલે આખું અવધ શણગારવામાં આવ્યું છે બધાને આનંદ આનંદ આનંદ, અને બરાબર ચૈત્ર માસ આવ્યો અને આ ચૈત્ર માસમાં સુંદર દિવસ આવ્યો ને એ સમય તુલસીદાસજી ટાંકે છે। નવમી તિથિ મધુમાસ મધ્ય દિવસ યતિ શીતન ધામા, મધ્ય દિવસ યતિ શીતન ધામા, પાવન કાલ લોક ચૈત્ર માસ। તુલસીદાસ જાહેરાત કરતા કહે છે કે ચૈત્ર માસ નવમી તિથિ એ શુક્લ પક્ષ ને બરાબર અભિજીત મુહૂર્ત બપોર નો સમય, અને એ સમયમાં ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભગવાન પ્રગટ થઈ ગયા। તુલસીદાસજી ની કલમ લખે છે, તારી મુનિ મન હારે અદ્ભુત રૂપ વિચારી, મન માલા નયન વિશાલા કૃપા સિંધુ ખરારી। ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે નારાયણ પ્રગટ થયા। કૌશલ્યાજી કે ભગવાન મેં આમ નહોતા બોલાવ્યા, મેં બાપ બની દીકરો બનીને આવવાનું કહ્યું હતું, આમ બાપ ન બનો દીકરા બનો,
માતા પુની બોલી સોમતી ડોલી સજવતા તયરો પાકી સુલીલા અતિ પ્રિય સેલા યહ સુખ પરમ અનુપા. અરે ત્યાં ચાર હાથ નો બે હાથ દૂર કરો. ભગવાન બે હાથ દૂર કર્યા કે હવે માં બરાબર ના આ બાજુ બંધ કાઢો. બાજુ બંધ કાઢ્યા તો કે અમારે એવડા કઈ દીકરા ન હોય, દીકરા નાના હોય એટલે ભગવાન નાનું સ્વરૂપ ધારણ કર્યું એકદમ સૂક્ષ્મ. કે તું માં હવે બરાબર અમારે અહીંયા દીકરાઓ કઈ આવીને બોલે નહીં, ઈ રડે ને એ સમયે ભગવાને રડવાનું ચાલુ કર્યું છે. સુની વચન સુજાના રોદન ઠાના હોય બાલક સુર ભોપા. યહ ચરિત જે ગાવહે હરિ પદ પાવહે તે ન પરાહિ ભવ કોપા. હોય પ્રગટ કૃપાલા દીન દયાલા મનુજ અવતા નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ ગોપા. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારા. આવી રીતે રામચંદ્રજી લક્ષ્મણજી ભરતજી શત્રુઘ્નજી નો જન્મ થયો ને આછિદ્રા ગામમાં અવધૂત યોગી અર્જુનનાજીના આછિદ્રામાં રામ જન્મની બધા આછિદ્રાના તમામ જનતાને બધા શ્રોતાઓને બધાઈ હોય હો, બધાઈ હો, બધાઈ હો. બે જ અધ્યાયમાં ખાલી રામાયણ છે, નવમા સ્કંદમાં દસમો અધ્યાય છે. નવમા સ્કંદમાં દસમા અધ્યાયના થોડાક શ્લોકો છે, બે અધ્યાયમાં રામાયણ છે. તમને આખી રામાયણ સંભળાવું કે શોર્ટ એન્ડ સ્વીટ સંભળાવું? સમાચાર છે બોલો. હમણાં કનૈયો આવશે ને આપણે બધા ભાગી જશું, એટલે બસ એક જ શ્લોકમાં રામાયણનો તમને અર્થ કરી બતાવું. ગુરવર છે ત્યક્ત રાજ્યો વ્યચરદનુવનમ પદ્મ પદભ્યાં પ્રિયાયા પાણી સ્પર્શાક્ષમાભ્યાં મૃજિત પથરુજો યો હરિન્દ્રાંજાભ્યા વૈરૂપ્યાશુર્પણખ્યા પ્રિય વિરહર્ષા રોપિતા ભ્રુવિ ત્રસ્તાભિર્બદ્ધ સેતુ ખલદવદહન કૌશલેન્દ્રોવતાન્નઃ કૌશલેન્દ્રોવતાન્નઃ. આ આખા શ્લોકમાં તમે સમજો ને એટલે બધું આવી ગયું છે સંપૂર્ણ. કારણ કે ગુરુવર છે ત્યક્ત રાજન. ગુરુવ એટલે મોટા, મોટા કામ માટે નાનું કામ છોડે ને એને કહેવાય રામ. મોટા કામ માટે નાનું કામ છોડ્યું છે. ગુરુવર છે ત્યક્ત રાજ્ય, રાજ્ય છોડી દીધું મોટા કામ માટે, બાપને છોડી દીધો, પોતાનું ગામ છોડી દીધું. મોટા કામ માટે નાનું કામ છોડવું પડે, એટલે તમે ચિંતા ન કરતા, મોટા કામ માટે નાનું કામ છોડ્યું છે. તમને એમ થાય કે કેમ, પણ ક્યારેક પરિવારને છોડતા હોય ને તો જગત જેવું મોટું કામ કરવું હોય ને એ પરિવારને છોડે, જેને જગતને છોડવું હોય. અને વ્યચરદ અનુવનમ, જંગલમાં ફેર્યા પણ કેમ ફેર્યા ખબર છે? ભગવાનના પગ એવા હતા ને કે માં સીતાજીના હાથનો પડછાયો પડતો તો ભગવાનના પગ થાકી જતા, એવા પગ ઉઘાડે જંગલમાં ફેર્યા. વિચારો તો આ રામ કેવા હશે. કહ્યું કે વે રૂપ્ય શુરપંખાને વિરૂપ કરી તો એનું ફળ શું ભોગવવું પડ્યું? સીતાનો વિયોગ. ખાલી ભ્રુકુટી વિલાસ આંખ બંધ કરીને ખોલે તો રાવણને ત્યાંને ત્યાં મારી નાખે. ભ્રુકુટી વિલાસથી સમુદ્રને ધ્રુજાવી નાખે, એને સમુદ્ર ઉપર સેતુ બંધ બાંધ્યો. અને એવા કૌશલેન્દ્રો વતાન્ન, એવા કૌશલેન્દ્ર અમારું કલ્યાણ કરે, આ શ્લોક છે. અને આખી રામાયણ સમજવી હોય ને તો ફક્ત એક જ ધૂન ગાવ એટલે આખી રામાયણ સમજાઈ જાય. આ સાહેબ આ જે ધૂન છે ને
આ ધૂનમાં રહસ્યો છુપાયેલા છે, પણ આજ સુધી આ રહસ્યો જાણવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. બાકી આ ધૂનમાં આવા નામ જ શા માટે લીધા? કે નવરા હતા એટલે રામના ગમી નામ લઈ લીધા, એવું નથી. દરેક નામનો એક એક અર્થ છે, આ અર્થ સમજી જાય એટલે આખી રામાયણ આવી જાય. ખાલી એક જ ધૂનમાં જે આપણે રોજ ગાઈએ છીએ, રોજ બોલીએ છીએ, પણ ખબર પડતી નથી કે આ નામોનો અર્થ શું છે. એ ધૂન તમને આવડે છે, તમે જ બોલી કાઢો. રઘુપતિ રાઘવ રાજા રા રઘુપતિ, બીજું નામ છે રાઘવ, ત્રીજું નામ છે રાજારામ, ચોથું નામ છે પતિત પાવન, અને પાંચમું નામ છે સીતારામ. પેલું રઘુપતિ નામ છે ને આ કોને આપ્યું? તો કે આ નામ વિશ્વામિત્રે આપ્યું. કારણ કે રઘુપતિ રઘુ કેવા હતા? રઘુનો પરાક્રમ સાંભળો એટલે તમને એમ થાય કે અરે અરે રઘુ આવા, જે આખો સૂર્ય વંશ હતો ને કર્મ એવા કર્યા ને રઘુએ, સૂર્ય વંશની જગ્યાએ રઘુ વંશ થઈ ગયો. વિચારો કેવા કર્મ હશે. આ માણસ ખાલી લંગોટ પહેરીને બેસતો રઘુ, અને સર્વ દક્ષિણા યજ્ઞ દર વર્ષે કરતો. આખી જેટલી પ્રોપર્ટી હોય ને બધી દક્ષિણામાં આપી દે, યજ્ઞ કરીને લૂંટાવી દે બધાને, ખાલી લંગોટ પહેરીને બેસે ને ફરી પાછી મહેનત કરે, ફરી ઊભું કરે, ફરી ફરી સર્વ દક્ષિણા યજ્ઞ કરે, એમ નિત્ય યજ્ઞ કરતા. અને એક દિવસ નિત્ય યજ્ઞ કરતા એમાં એક દિવસ પવન દેવતા પ્રસન્ન થયા, અને પવન દેવતા સાક્ષાત આહુતિ લેવા આવ્યા. ને જ્યારે પવન દેવા આહુતિ લઈને કીધું કે હે રઘુ, હું તારાથી તૃપ્ત થયો છું. તે યજ્ઞ એટલા કર્યા, સતત સર્વ દક્ષિણા યજ્ઞ, માગ તારે શું જોઈએ. ત્યારે આ રઘુએ શું માગ્યું? રઘુ કે જો તમે આપવા માંગતા હોય પવન દેવ, તો મારું રાષ્ટ્ર છે ને એ તો ખેતી પ્રધાન રાષ્ટ્ર છે, અને આ ખેતી પ્રધાન રાષ્ટ્રમાં મારી બેન, મારી દીકરીઓ, મારા આ મારા રાષ્ટ્રની નારીઓ ખેતીનું કામ કરીને બપોરે કદાચ આરામ માટે સેજ સૂતી હોય ને, તો પવન દેવ ત્યાંથી તમે એવા પસાર થાજો કે એનું અંગ ઉપરથી એક પણ કપડું ઉડે નહીં. કેવું માગ્યું? મારી નારીની ઇજ્જત રહીને એટલે એક પણ કપડું ઉડે નહીં ને, એવા તમે ત્યાંથી પસાર થજો. આજે પણ પવનદેવની તાકાત નથી કે કોઈ બેન દીકરી આપણા રાષ્ટ્રની સૂતી હોય અને પવનદેવ એવા વહી શકે. આ રઘુએ આવું માંગ્યું છે. અને સર્વ દક્ષિણા યજ્ઞ વરતંતુના શિષ્ય કૌશ ગુરુજી પાસે ભણ્યા, ગુરુજી મારે તમને દક્ષિણા આપવી છે. ગુરુજી કે ગરીબ બ્રાહ્મણનો દીકરો શું આપી શકશે? કે કાંઈ જોતું નથી, જવા દે ને, વિદ્યાનો પ્રચાર પ્રસાર કરજે. કે નહીં, જ્યાં સુધી હું તમને દક્ષિણા નહીં આપું મારી વિદ્યા ફલિત નહીં થાય. ગુરુજી કે એવું માગી લો, આપી જ ન શકે. જા, 14 વિદ્યા ભણ્યો ને, 14 સોના મહોર આપ. અને આ 14 સોના મહોર લેવા માટે કૌશ રઘુ પાસે આવ્યો, અને રઘુ એ સમયે બધું દક્ષિણામાં આપી દીધું. સર્વ દક્ષિણા એકને પૂરો થયો, અને આ કૌશ આવ્યો વર્તંતનો શિષ્ય, એટલે કીધું બે મિનિટ મને સમય આપો, બે દિવસનો. રઘુએ ચડાઈ કરી કુબેર ઉપર અને ઢગલો કરી દીધા સોનાના હીરા મોતી, ને કહ્યું કે મારે સોના મહોર જોઈએ ખાલી કુબેરજી 14 આ બ્રાહ્મણ દેવતા માટે. એવા રઘુ હતા. ને વિશ્વામિત્રે કહ્યું કે તમે મારી સુબાહુ તાડકા અવિદ્યાને દૂર કરીને તમે યજ્ઞનું રક્ષણ કર્યું ને, તમારા રઘુ પણ યજ્ઞ માટે સમર્પિત હતા. સર્વ દક્ષિણા યજ્ઞ કરતા ને તમે યજ્ઞનું રક્ષણ કર્યું ને, તમે રઘુ નહીં, તમે રઘુના પતિ છો. આ નામ વિશ્વામિત્રે આપ્યું રઘુપતિ. પછીનું નામ રાઘવ, અને આ રાઘવ નામ કઈ કઈ આપ્યું છે, કઈ કઈ વારંવાર બોલાવતી, હે રાઘવ, હે રાઘવ. રાઘવ આનંદ રામાયણ 7 વર્ષના હતા રામજીને, રામજીને દૂધપાક અને પૂરી ખવડાવતા હતા, ખીર ને પૂરી ખવડાવતા હતા ને કઈ કઈ જી. કઈ કઈ જી તમે વાલ્મીકિ રામાયણ આખું વાંચો, એક જગ્યાએ એવું ઉદાહરણ નથી કે કઈ કઈ એના માવતર ને ઘેર ગયા હોય, ને એક ઉદાહરણ એવું નહીં મળે કે રામ એના મામાને ઘરે ગયા. કારણ કે ભરત શત્રુઘ્ન મામાને ઘેર બહુ જતા, પણ રામ જતા નહીં. રામને કઈ કઈ વિના ન ગમે, કઈ કઈ નહીં રામ વિના ન ગમે. કહ્યું કે માં તને ખબર છે કે મને આવું ભાવે એ જ તું બનાવ્યો? તો કે હા, કાના તને પસંદ હોય,
તારાથી વિશેષ મને રામ કઈ છે જ નહીં. તો કે મને જે ગમતું એવું તું કરીશ? તો કે હા. હું જે કહીશ કરીશ? તો કે હા. તો કે માં મારા માથા ઉપર હાથ મૂકી દે અને કહી દે કે તું જેમ કે એમ કરીશ. તો કે રામ, તારાથી વધારે મને પ્રિય કઈ નથી, તું કહીશ એમ કરીશ. માં વિચારજો, તારે આમાં વિધવાય થવું પડશે કે ભલે થવું પડે, પણ તારાથી વિશેષ કઈ નથી. હાથ મૂકીને કહ્યું કે માં, સરભંગ ઋષિ મારી રાહ જોઈ છે, શબરી મારી રાહ જોઈ છે, મારે લંકામાં જવું છે, વાલી સુગ્રી સાથે મળવું છે, મારે હનુમાનને મળવું છે, મારે કેટલા બધા કામ કરવા છે. ગુરુવર્થે ત્યક્ત રાજન, મારે આ રાજ્ય છોડવું પડશે. એટલે માં, આનો નિમિત્ત તું બનજે, કારણ કે તે વચન લીધેલા છે ને, એમાં ભરતને ગાદીનું વચન લઈ લેજે, મને વનવાસ આપજે. અને આ કઈ કઈ ખૂબ રેડા છે કે આવું? તો કે મને પ્રિય છે માં, રામ માટે કઈ કઈ આવા વચન માંગ્યા અને કઈ કઈ આપણા બધાની વચ્ચે કલંક લીધો. ને સાહેબ, આ કઈ કઈ નું ઋણ ઉતારવા માટે રામે પાછો જન્મ લીધો, કૃષ્ણ જન્મ, ને આ કઈ કઈ યશોદા બની ઋણ ઉતારવા માટે આવ્યા હતા. અને આ કઈ કઈ ને કઈ કઈ ને જયારે ભરતજીએ અપશબ્દો ભાંડ્યા, રામ અને ભરત મળ્યા, રામચરિત માનસમાં ઉલ્લેખ છે. ભરતજીએ કઈ કઈ ઉપર કટાક્ષ બોલ્યા અને કહ્યું કે કઈ કઈ તો મોટા મોટી દોષી છે, તમને ભગવાન વનમાં મોકલવા કઈ કઈ નો હાથ છે. ત્યારે જે શબ્દ રામજી બોલ્યા, તુલસીદાસજી ટાંકે છે કે જેને સ્વપ્નમાં પણ સાધુનો સંગ ન કર્યો હોય ને, કઈ કઈ વિશે આમ બોલે? જેને સ્વપ્નમાં સાધુનો સંગ ન કર્યો હોય, કહે છે કે જેને દાસુદેહી જનની જડતે, જેને ગુરુ સાધુ સભા નહીં સેહી, જેને સ્વપ્નમાં સાધુનો સંગ ન કર્યો હોય ને, એ આવું બોલે ભરત. અને વાલ્મીકી રામાયણમાં કઈ કઈ કોણ છે એના માટે વાલ્મીકીજી લખે છે, કઈ કઈ કરુણા મૂર્તિ, કઈ કઈ કરુણાની મૂર્તિ છે. ને રામ પહેલા વહેલા વનવાસથી પાછા આવ્યા ને, પહેલા વહેલા કઈ કઈ ને પ્રણામ કર્યા, કારણ કે કઈ કઈ દ્વારા જ ભગવાન આ બધા કામ કરી શક્યા. એટલે કઈ કઈ નું પ્રિય નામ હતું રાઘવ, વારંવાર રાઘવ 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 બોલાવતી, એટલે આપણી ધૂનમાં છે રાઘવ. ને એના પછીનું નામ છે, એનું નામ છે રાજા રામ. આ રાજા નામ અયોધ્યાના લોકો આપ્યું, કારણ કે આનંદ રામાયણમાં એવો ઉલ્લેખ છે કે સીતાજી જયારે ગર્ભવતી હતા ને, ત્યારે એ ગર્ભવતી સીતાજીને અનુબાલા એની સહેલીએ પ્રશ્ન પૂછ્યો કે સીતાજી મને એ તો સમજાવો કે તમે લંકામાં રહીને આવ્યા, લંકામાં રાવણ વિશે અમે સાંભળ્યું, એને 10 માથા છે, એ માથા કાપીને હોમ કરતો, એ પોતાનું હાડ પિંજર કાઢીને હાથો બનાવીને વગાડતો, 9 ગ્રહોને ઢોલી ઉપર બાંધી રાખતો, બ્રહ્માજીને પૂછીને લેખ લખતા, રાવણ કેવો હતો? અને આ પ્રસંગ મને કહેવાનું મતલબ થાય, લંકા પેલા લંકા જતી, જ્યારથી મારી માં જગદંબા સીતા ગઈ ને, પછી શ્રીલંકા બની, જગદંબા ગઈ પછી શ્રીલંકા બની, બાકી તો લંકા જ હતું. અને કહ્યું કે આ રાવણ કેવો હતો? સીતાજી કહ્યું, સાચું કહું અનુબાલા, મેં ખાલી રાવણના પગ જોયા, મેં રાવણને ઊંચેથી જોયો નથી. તો કે પગનું વર્ણન કરો ને, હું કહું, તમે પગનું વર્ણન કરો, હું ચિત્રલેખા જેવી પ્રવીણા છું ચિત્ર બનાવવામાં. અને પગનું વર્ણન કર્યું ને, નથી ચોરનું વર્ણન કરે પોલીસ વાળા પાસે કોઈ, અને પોલીસ વાળા ચિત્ર બનાવી દે, સ્ક્રેચ, આ સ્ક્રેચ બનાવ્યો, અને બનાવ્યો ગયા તો ભયંકર રાવણ. સીતાજી જોઈ ગયા, સીતાજી ડરી ગયા, ગર્ભવતી હતા. અને આ વાતની વશિષ્ઠને ખબર પડી, રામને ખબર પડી, તો કે ગર્ભ ઉપર દર્દના સંસ્કારો પડી ગયા છે. ને હંમેશા સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે મેદ જોઈ, એટલે એનો દીકરો 5 વર્ષની ઉંમરમાં બેટ લઈને બહાર નીકળી જાય, અને જ્યારે ગર્ભવતી સ્ત્રી હોય ત્યારે પિક્ચર જોઈ, એટલે એનો દીકરો લાંબા વાળ કરીને એવડા એવડા વાળ કરવા વાળો જ થાય. ગર્ભ ઉપર સંસ્કારો પડે. અરે અભિમન્યુ 6 યુદ્ધ પેટમાં શીખી લેતો હોય, આપણો બાળક કેમ ન શીખે? પાંડુ અને ધૃતરાષ્ટ્ર, મોટો દીકરો રાજા બને પણ બહેનો ખરેખર પાંડુ, આંધળો શું રાજ્ય કરે? ગાંધારીને ગુસ્સો આવ્યો કે મારો પતિ રાજા નહીં, એને વિવાદ છેડ્યો, છેલ્લે ઋષિઓએ નક્કી કર્યું હવે જેને ઘરે પેલો પુત્ર આવે ને રાજા બનશે. અહીંયા ગર્ભવતી ગાંધારી ને આ તરફ કુંતી, કુંતી ત્યાં પેલો પુત્ર આવી ગયો ને, આને આખી જિંદગી વિચાર રાખ્યું, મારે ઘેર પેલો પુત્ર આવે એ જ રાજા બને, મારે ઘેર પેલો પુત્ર આવે એ જ રાજા બને. પણ કુંતી ત્યાં આવી ગયું ને, કાચો ગર્ભ તોડી નાખ્યો ટીકા મારીને. મહાભારતની કથા છે, પણ વ્યાસજીએ 100 ટુકડા કર્યા ને એક લોહીનો ખોબો વધ્યો, એમાં દુશ્ચલા નામની કન્યા થઈ, 100 પુત્રો થયા, એ આ બધા દુર્યોધનાદી થયા.
આ લોકો એ પાંચ ગામે ન આપ્યા એનું કારણ કે જેની માએ પેટમાં હોય તો આવા વિચાર કર્યા હોય એના દીકરાઓ આવા પાકે. ગર્ભ ઉપર સંસ્કારો પડે છે, અભિમન્યુ નહીં આપણા બાળકો ઉપર પણ કરે. અને આ રીતે સીતાના પેટમાં બાળક ઉપર ડરના સંસ્કારો પડી ગયા. હવે ડરના સંસ્કારો પડી ગયા, બીકણો બાળક ન જોઈ રામે કહ્યું કે સીતા દેવી હવે તમે એક કામ કરો, આપણા ગુરુજી જેમ કે એમ કરીએ. આનંદ રામાયણ એ કહે કે તમારા બાળકને જો તમારે હવે ડરપોકમાંથી જો તમારે એકદમ પરાક્રમી બનાવવું હોય ને તો નૈસર્ગિક વાતાવરણમાં એમને છોડી આવો, જ્યાં સિંહની ત્રાળ સંભળાય, જ્યાં ખડખડ પાણી વહેતું હોય, જ્યાં વેદ મંત્રો સંભળાય. સીતાજી કહ્યું રામ પણ કાલ સવારે કોઈ કહેશે તો કાલે ઓલો ધોબી કહેતો હતો કે સીતાને તમે રાખી રામે, હું ન રાખું. ધોબી કાલે જ ફરિયાદ કરી ગયો, બધામાં વાતો થાય છે ને લોકો કહેશે કે સીતાનો ત્યાગ રામે આને લીધે કર્યો, એક ધોબીના લીધે. રામજીએ કીધું કે જે કેવું હોય, કે પાણીની બોટલ હોય ને અડધી ખાલી હોય ને, કોઈ આવીને કે અડધી ખાલી છું હા જ પાડવી પડે, બીજું આવીને કે અડધી ભરેલી છે તોય હા પાડવી પડે, ત્રીજું આવીને કે અડધી ભરેલી ને અડધી ખાલી છે તોય હા જ પાડવી પડે. કારણ કે એક વસ્તુથી જોઈ જ ન શકે. ભારતની આઝાદી શું ગાંધીજી એકલી એવા, શું ક્રાંતિકારીઓ એકલી એવા, મહર્ષિ અરવિંદ જેવાએ તપ કર્યું ને કીધું હે પરમાત્મા મારા તપની શક્તિ જેટલી હોય ને એ લોકોના હૃદયમાં જાય ને બધા ગાંધીજીને સાથ આપે એવું કહ્યું ને, ત્યારે આવા મહાપુરુષની ચેતનાઓએ પણ કામ કર્યું છે. એટલે એક વસ્તુ જેને સીતાજીને કહ્યું કે જે થવાનું હોય થાય, લોકો મને કાળી ટીલી લગાડતા હોય તો ભલે લગાડે, પણ તમારા પેટમાં બાળક છે ને એ આપણો દીકરો નહીં, આપણું સંતાન નહીં પણ ભવિષ્યનો રાજા છે, અને ભવિષ્યનો રાજા નબળો પડે ને તો પ્રજાએ નબળી પડે. આપણું અયોધ્યાની પ્રજા નબળી ન પડે ને એના માટે તમે જાઓ અયોધ્યા માટે. આ રામે માથા ઉપર કલંક લઈ લીધો એટલે તો આજે રાષ્ટ્રને રામ મંદિરની ચિંતા છે. રામે રાષ્ટ્રની ચિંતા કરી કે ભવિષ્યમાં બાળક નબળું પડશે, પ્રજા નબળી પડશે, પ્રજા નબળી પડશે, રાષ્ટ્ર નબળું પડશે. એટલે રામને આ ચિંતા હતી ને, એટલે અયોધ્યાના લોકોએ કહ્યું કે અમે આજ સુધી રાજા જોયા, મહારાજા જોયા, પણ રામ જેવો કોઈ મહારાજા ન જોયો. રાજા ભી દેખા, મહારાજા ભી દેખા, 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 રામચંદ્ર જે સકુઈ રાજાન દેખા, રામચંદ્ર જે સકુઈ રાજાન દેખા. બધા કહીને સીતાજીની તોલે ન આવે, પણ મને કહેવાની ઈચ્છા થાય મારા રામને તોલે ન આવે. કારણ કે રામે પોતાને માટે કલંક લીધું, કોણ તૈયાર થાય કલંક લઈ તો લ્યો, કલંક ન આવે એના માટે તો બધા તૈયાર હોય, ગમે એમ છટકી જાવ બાકી આપણી ઉપર આર ના બોલ્યું. રામે આર લીધું એટલે આ નામ હતું. અયોધ્યાના લોકો ત્યારે બોલ્યા કે અમારા રાજા છે ને જીવનભર અમારા રાજા રામ રહેશે. અને આવી રીતે રામ કાનાની તૈયારી છે એટલે શોર્ટકટમાં લો તો ઘણી કથાઓ છે. પછી પતિત પાવન નામ છે, પતિત પાવન નામ અહલ્યાએ આપ્યું. અહલ્યાને શ્રાપ લાગ્યો ને એ સમયે વિશ્વામિત્ર નીકળ્યા કે આ અહલ્યા છે ને ભગવાન તમારા ચરણની રજ આપો. રામે કીધું કે નહીં, અમારા પૂર્વજો રઘુ તો બ્રાહ્મણની દીકરી, બ્રાહ્મણની પત્ની, બ્રાહ્મણની કોઈ પણ સ્ત્રીને જોઈ તો એને પગે લાગે, અને આ બ્રાહ્મણની પત્નીને મારે પગ અડાડવાનો. ગૌતમ નારી શાપ બસ ચરણ કમલ રજ ચાહતી, અને એને કહ્યું કે ના હું ચરણ રજ ની આવું, ભગવાન હે ગુરુજી તમે આપી દો. વિશ્વામિત્ર કે મારા ચરણના રથથી કઈ થશે નહીં, કારણ કે મેં કામ ઉપર પણ વિજય નથી મેળવ્યો ને મેં ક્રોધ ઉપર પણ નહીં. મેં વશિષ્ઠના 99 દીકરા માર નાખ્યા એટલે ક્રોધ ઉપર વિજય મેળવી શકો નથી, અને મેનકાનું નૃત્ય જોઈને મારું બ્રહ્મચર્ય પણ ખંડિત થઈ ગયું, એટલે હું કામી અને ક્રોધી બંને હતો એટલે હું નહીં આપી શકું. ભગવાન તમે ચરણ રજા આપો. ને જેવી જ ચરણ રજા આપી અહલ્યાની મુક્તિ થઈ. અહલ્યાએ મુક્તિ થઈને કહ્યું હે પતિત પાવન, પતિતને પાવન કરનારા આ નામ અહલ્યાએ આપ્યું. આની લાંબી કથા. ને છેલ્લે સીતા રામ લગ્ન થયા, એ પ્રસંગ બહુ સુંદર છે. લગ્ન સમયે રામો વિગ્રહવાન ધર્મઃ, છેલ્લે સીતારામના લગ્ન થયા એ કથા પણ છે. પણ ફટાકડા ફૂટે છે, છોકરાઓ ઠેકડા મારે છે. સીતારામનો પ્રસંગ છે. જય રઘુનંદન જનક કિશોરી, સીતારામ મનોહર જોડી, અબ કહું નાથ ન ચાહે મોરે દીન, દયાલ અનુગ્રહ તોરે. આ રીતે લગ્ન થયા. લગ્ન સમયે બધાએ
શત્રુઘ્નના લગ્ન શ્રુતકીર્તિ સાથે, લક્ષ્મણના લગ્ન ઉર્મિલા સાથે, ભરતના લગ્ન માનવી સાથે, અને આપણા રામલલ્લાના લગ્ન માં સીતા સાથે થયા. અને આવી રીતે રઘુપતિ રાઘવ રાજા.